પોરબંદર જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની ચાલતી યોજના અંતર્ગત કુલ 5 યોજનામાં છેલ્લા એક વર્ષમાં 16,461 લાભાર્થીને કુલ રૂપિયા 25,54,00,000ની સહાયનો લાભ મળ્યો છે. પોરબંદર જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની ચાલતી યોજના બાદ જરૂરિયાતમંદ લોકો માટે અતિ ઉપયોગી સાબિત થઈ રહી છે, જેમાં વિવિધ 5 જેટલી યોજનામાં છેલ્લા એક વર્ષમાં 16,461 લાભાર્થીઓને કુલ 25,54,00,000 રૂપિયાનો લાભ મળ્યો છે, જેમાં કસ્તુરબા પોષણ સહાય યોજનામાં BPL લાભાર્થીઓ 1,000 જેટલી સગર્ભા મહિલાઓને એક વર્ષમાં કુલ રૂપિયા 20,00,000ની સહાય મળી છે, જ્યારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં કુલ 5,841 લાભાર્થીને ₹1,75,00,000થી વધુ રકમની ચૂકવણી કરવામાં આવી છે. આ ઉપરાંત તબીબી સહાય અંતર્ગત કેન્સરના દર્દીને ₹1,000, TB દર્દીને ₹500 તથા HIV દર્દીને ₹500 દર માસે ચૂકવવામાં આવે છે. આ યોજનામાં 919 દર્દીને કુલ ₹86,74,000નો લાભ મળ્યો છે. આ ઉપરાંત જનની સુરક્ષા કાર્યક્રમ યોજના હેઠળ કુલ 693 લાભાર્થીને ₹4,46,000 સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા છે. સર્વે સંતુ સુખિન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્યત દુઃખ મહાત્મ્ય. આરોગ્ય અધિકારી ડૉક્ટર વીબી કરમટા, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા. અમારી હેલ્થની છે સૌથી વધુ યોજનાઓમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, આ આયુષ્યમાન ભારત યોજના, આયુષ્યમાન ભારત ટૂંકમાં PMJAY અને KPSY, તબીબી સહાય અને જનની સુરક્ષા યોજના, એવી રીતે સૌથી વધુમાં વધુ યોજનાઓ અમારી પાસે ગરીબ માણસો માટે અને જે કહેવાય કે સગર્ભા બહેનો છે એની જે યોજનાઓ છે એમાં પણ જે કોઈ લાભ એ લોકોને કસ્તુરબા સહાય યોજનાઓ અંતર્ગત મળતો હોય છે. કુલ 5 યોજનાઓમાં 3 યોજના સેન્ટ્રલ ગવર્મેન્ટની છે અને 2 યોજના એટલે કે તબીબી સહાય એ આપણે જેને કહેવાય HIV TBના દર્દી, કેન્સર વગેરેને માટે સરકાર કાયમી માટે અવિરત ખૂબ સફળ કામ કરતી હોય છે. એટલે અમારું એક ખાલી કહેવાનું છે કે આયુષ્યમાન ભારતનો વધુમાં વધુ અત્યારે 22 કરોડ જેટલો ક્લેમ આપણે સરકાર દ્વારા PMJAY આયુષ્યમાન ભારત અંતર્ગત પોરબંદરમાં સૌથી સારામાં સારો બધા પ્રજાએ આયુષ્યમાન ભારતનો લાભ લીધો છે. એટલે અમે અત્યારે ખાસ એક રિક્વેસ્ટ છે કે જેટલા બને એટલા વધુમાં વધુ આખા સમગ્ર પરિવાર આયુષ્યમાન ભારતની યોજનાઓનો લાભ લે. જે યોજના પહેલાં મા યોજના હતી, મા વાત્સલ્ય યોજના હતી, એ અત્યારે PMJAY એટલે કે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં જે કોઈના લાભ બાકી હોય, જે કોઈને કાર્ડ કઢાવવાના બાકી હોય તે વહેલામાં વહેલા કઢાવી લે. જેણે કાર્ડ કઢાવ્યું હોય અને જેના બાળકોના અથવા કોઈ ઘરના ફેમિલીના મેમ્બરના નામ બાકી હોય તે પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધારેમાં વધારે અમે ગામડા લેવલે પણ વધુમાં વધુ જનજાગૃતિ એટલે કે IEC, IPC, BCC એડવોકેસી સરકારની કરી રહી, સરકાર દ્વારા જે આયુષ્યમાન ભારત છે તેનો લાભ અમે 100% અપાવવા માટે ઝુંબેશ રૂપે અમારો તમામ સ્ટાફ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ ખૂબ જ સારી રીતે અવેરનેસ કરી રહી છે. થેન્ક યુ. મહત્વની વાત એ છે કે જિલ્લાના 8,008 દર્દીઓને આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો છે, જેમાં હૃદય, કિડની, કેન્સર, નવજાત શિશુઓના ગંભીર રોગો, ગંભીર ઈજાઓ, બર્ન્સ અને મગજના રોગોની સારવાર જ્યાં સરકાર દ્વારા કરાર કરવામાં આવેલ હોય તેવી ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે છે. તેમાં છેલ્લા એક વર્ષમાં આવા દર્દીઓને કુલ ₹22,69,00,000 રૂપિયા સારવાર પેટે સરકારે ચૂકવ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.